માર્કની લખેલી સુવાળતા એનો બારમો અધ્યાય માર્કની લખેલી સુવાર્તા અધ્યાય બારમો અને તે તેઓને દ્રષ્ટાંતોમાં કહેવા લાગ્યો કે એક માણસે દ્રાક્ષાવાળી રોપી ને તેની આસપાસ વાળ કરી ને દ્રાક્ષકુંડ ખોદ્યો ને બુરજ બાંધ્યો ને ખેડૂતોને તે ઈજારે આપીને પરદેશ ગયો અને મોસમે તેણે ખેડૂતોની પાસે ચાકર મોકલ્યો કે તે ખેડૂતો પાસેથી દ્રાક્ષાવાળીના ફળમાંથી કંઈ લે પણ તેઓએ તેને પકડીને માર્યો ને ખાલી હાથે પાછો મોકલ્યો અને ફરી તેણે બીજો ચાકર તેઓની પાસે મોકલ્યો અને તેઓએ તેનું માથું ફોડી નાખ્યું ને તેને ધીક્કારીને કાઢી મૂક્યો અને તેણે બીજો મોકલ્યો અને તેઓએ તેને મારી નાખ્યો અને બીજા ઘણા મોકલ્યા અને તેઓએ કેટલાકને કોરડા માર્યા ને કેટલાકને મારી નાખ્યા હવે એક બાકી હતો જે તેનો વ્હાલો દીકરો હતો તેને પણ તેણે આખરે તેઓની પાસે મોકલીને કહ્યું કે તેઓ મારા દીકરાની અદબ રાખશે પણ તે ખેડૂતોએ અંદર કહ્યું કે એ તો વારસ છે ચાલો તેને મારી નાખીએ તો વારસો આપણો થશે અને તેઓએ તેને પકડીને મારી નાખ્યો ને દ્રાક્ષ બહાર ફેંકી દીધો એ માટે દ્રાક્ષ માલિક શું કરશે તે આવશે ને એ ખેડૂતોનો નાશ કરશે ને દ્રાક્ષ બીજાને બીજાઓને સોંપશે શું તમે આ લેખ નથી વાંચ્યો કે જે પથ્થરનો નકાર બાંધનારાઓએ કર્યો તે જ ખૂણાનો મથાળાનો પથ્થર થયો એ પ્રભુથી થયો આપણી નજરમાં આશ્ચર્યકારક છે અને તેઓએ તેને પકડવાને શોધ કરી પણ તેઓ લોકથી બીધા કેમ કે તેઓએ જાણ્યું કે તેણે આપણા પર આ દ્રષ્ટાંત કહ્યું છે અને તેઓ તેને મૂકીને ચાલ્યા ગયા અને તેઓ તેની પાસે કેટલાક ફરોશીઓને તથા હેરોદીઓને મોકલે છે કે તેઓ વાતમાં તેને સપડાવે અને તેઓ આવીને તેને કહે છે કે ઉપદેશક અમે જાણીએ છીએ કે તું ખરો છે ને કોઈની દરકાર કરતો નથી કેમ કે માણસોનું મોં તું રાખતો નથી પણ સત્યતાથી દેવનો માર્ગ શીખવે છે કૈસરને કર આપવું ઉચિત છે આપીએ કે ન આપીએ પણ તેણે તેઓનો ઢંગ જાણીને તેઓને કહ્યું કે તમે મારું પરીક્ષણ કેમ કરો છો એક દિનાર મારી પાસે લાવો કે હું જોઉં અને તેઓ લાવ્યા અને તે તેઓને કહે છે કે આ સુરત તથા લેખ કોના છે અને તેઓએ તેને કહું કે કૈસરના અને યસુએ ઉત્તર આપીને તેઓને કહે છે કે જે કૈસરના છે તે કૈસરને ને જે એક દેવના છે તે દેવને ભરી આપો અને તેઓ તેનાથી ઘણો અચંબો પામ્યા અને સદુ જેઓ કહે છે કે નથી તેઓ તેની પાસે આવે છે અને તેઓએ તેને પૂછ્યું કે ઉપદેશક મુસાએ અમારે માટે લખ્યું કે જો કોઈનો ભાઈ નછોરવો મરીને પત્નીને મૂકે તો તેનો ભાઈ તેની પત્ની લે ને પોતાના ભાઈને સારું સંતાન ઉપજાવે હવે સાત ભાઈઓ હતા અને પહેલો પત્ની પરની સંતાન વગર મરી ગયો પછી બીજાએ તેને લીધી ને તે મરી ગયો ને તે પણ કંઈ સંતાન મૂકી ગયો નહીં અને એ પ્રમાણે ત્રીજાએ પણ અને સાત એ સંતાન વગર મરી ગયા છેવટે સ્ત્રી પણ મરી ગઈ હવે તે પત્ની થશે કેમ કે તે પત્ની થઈ હતી તેઓને કહ્યું કે શું તમે એ કારણથી ભૂલ નથી કરતા કે તમે લેખો કે દેવનું પરાક્રમ જાણતા નથી કેમકે મોહીલામાંથી ઉઠનારા પરણતા પરણાવતા નથી પણ આકાશમાંના દૂતોના જેવા હોય છે પણ મોહિલા લોક પાછા ઉઠે છે તે સંબંધી શું તમે મૂસાના પુસ્તકમાંના જાડી વિશેના પ્રકરણમાં નથી વાંચ્યું કે દેવે તેને એમ કહ્યું કે હું ઇબ્રાહીમનો દેવ તો ઈશાકનો દેવ તો યાકુબનો દેવ છું એ મરેલાઓનો દેવ નથી પણ જીવતાઓનો દેવ છે તમે મોટી ભૂલ કરો છો અને શાસ્ત્રીઓમાંના એકે પાસે આવીને તેઓની તકરાર સાંભળી ને તેણે તેઓને સારો ઉત્તર આપ્યો છે એમ જાણીને તેને પૂછ્યું કે સૌ આજ્ઞામાં પહેલી કઈ છે ઈસુએ ઉત્તર આપ્યો કે પહેલી એ છે કેવો ઇસરાયલ સાંભળ પ્રભુ આપણો દેવ તે પ્રભુ એક જ છે અને તારા પૂરા હૃદયથી ને તારા પૂરા જીવથી ને તારી પૂરી બુદ્ધિથી ને તારા પૂરા સામર્થ્યથી પ્રભુ તારા દેવ પર તું પ્રીતિ કર અને બીજી એ છે કે જેમ તું પોતા પર પ્રીતિ કરે છે તેમ તારા પડોશી પર પ્રીતિ કર તેઓ કરતા બીજી કોઈ મોટી આજ્ઞા નથી અને શાસ્ત્રીએ તેને કહ્યું કે ખરેખર ઉપદેશક ત્યાં ઠીક કહ્યું છે કે તે એક જ છે અને તે વિના બીજો કોઈ નથી અને પૂરા હૃદયથી ત્યાં પૂરી સમજણથી ત્યાં પૂરા સામર્થ્યથી તેના પર પ્રીતિ કરવી ત્યાં પોતા પર તેવી પોતાના પડોશી પર પ્રીતિ કરવી તે સર્વ સકળ દહન્યાર પણ યજ્ઞ કરતા અધિક છે અને તેના દાહપણથી ઉત્તર આપ્યો છે એ જોઈને ઈસુએ તેને કહ્યું કે તું દેવના રાજ્યથી દૂર નથી અને ત્યાર પછી કોઈએ તેને પૂછપરછ કરવાની હિંમત ન ધરી અને મંદિરમાં બોધ કરતા ઈશુએ ઉત્તર આપીને કહ્યું કે શાસ્ત્રીઓ કેમ કહે છે કે ખ્રિસ્ત દાઉદનો દીકરો છે કેમ કે દાઉદે પોતે પવિત્ર આત્માથી કહ્યું કે પ્રભુએ મારા પ્રભુને કહ્યું કે તારા શત્રુઓને હું તારું પાયાસન કરું ત્યાં સુધી તું મારે જમણી હાથે બેસ દાઉદ પોતે તેને પ્રભુ કહે છે તો તે તેનો દીકરો કેવી રીતે છે અને બધા લોકો ખુશીથી તેનું સાંભળ્યું અને તેણે બોધ કરતા તેઓને કહ્યું કે શાસ્ત્રીઓથી સાવધાન રહો તેઓ જામા પહેરીને ફરવાનું ત્યાં ચૌટામાં સલામો ત્યાં સભાસ્થાનોમાં મુખ્ય આસનો ત્યાં જમણવારમાં મુખ્ય જગાઓ ચાહે છે તેઓ વિધવાઓના ઘર ખાઈ જાય છે ને ઢોંગ કરીને લાંબી પ્રાર્થનાઓ કરે છે એવોને વિશેષ સજા મળશે અને તેના ખજાનાની પાસે બેસીને લોકો ભંડારમાં પૈસા કેવી રીતે નાખે છે તે જોયું અને ઘણા પૈસાદારોએ ઘણા નાખ્યા અને એક દરિદ્રી વિધવાએ આવીને બે દમડી એટલે એક અધેલો નાખ્યો અને તેણે પોતાના શિષ્યને પાસે બોલાવીને તેઓને કહ્યું હું તમને ખચિત કહું છું કે ભંડારમાં એ સર્વ નાખનારા કરતા આ દરિદ્રી વિધવાએ વધારે નાખ્યું છે કેમ કે એ સગડાએ પોતાના ભરપૂરપણામાંથી નાખ્યું પણ તેણે પોતાની તંગીમાંથી પોતાનું સર્વસ્વ એટલે પોતાની સર્વ ઉપજીવિકા નાખી